नमस्कार, हूँ रिंकु ठाकुर। सीएन फर्स्ट में बात करिए तो साबरकांठा जिला सहित प्रांतिज तालुका में नवली नवरात्रि नो रंग जाम्यो छे, त्यारे खेलैयाओ विविध जग्याए मन भरीने गरबे घूमता नजरे पड्या हता। चीनने साधवा माटे अमेरिका भारतनी साथे मजबूत व्यूहात्मक संबंधोनी कोशिश करी रह्यु छे। अमेरिकाना संरक्षण प्रधान जेम्स मेटिसे भारतना वडाप्रधान नरेन्द्र मोदी अने राजधानी नवी दिल्ली खाते मुलाकात करी हती। અરવલ્લીના કલેક્ટર શાલિની અગ્રવાલ અને નાયબ ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। માલેગાંવ બ્લાસ્ટના આરોપી મેજર રમેશ ઉપાધ્યાયને આખરે મુંબઈ હાઈકોર્ટે જામીન આપ્યા છે। આતંકીઓ 700 હશે કે 7000 ભારતમાં ગુસ્સે તો માર્યા જશે તેવું કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરે જણાવ્યું છે। વધુમાં તેમણે સર્જિકલ સ્ટ્રાઇકની પણ ચીમકી આપી હતી। આઈસીસી સે ક્રિકેટના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે, જે 28 સપ્ટેમ્બરથી લાગુ થશે। બે વર્ષથી ચાલી રહેલ પાટીદાર અનામત આંદોલનના મુદ્દે પાટીદાર નેતાઓ અને રાજ્ય સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં પાટીદાર આર્થિક રીતે સહાયરૂપ થવા ગુજરાત સરકારે બિન અનામત જ્ઞાતિ માટેનું આયોગ રચવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે। કોટડા સાંગાણીના રાજપરા ગામે 100 વર્ષ જૂની પ્રાચીન નવદુર્ગા ગરબી મંડળમાં વાળાઓ રાસ ગરબા રમી માતાજીની આરાધના કરે છે, ત્યારે ગરબીમાં અતિ પ્રાચીન ગરબા રમતા હોવાથી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી। મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહીમના ભાઈ ઇકબાલ કાસકરે દાઉદ ઇબ્રાહીમ અને વિવાદાસ્પદ મુસ્લિમ ધર્મ ઉપદેશક ઝાકીર નાઇક વચ્ચે ખાસ સંબંધ હોવાનો કરે ખુલાસો। વલસાડ સોરઠીયા સમાજ દ્વારા છેલ્લા 18 વર્ષથી પ્રાચીન નવરાત્રીની ભાવભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવે છે। ગાંધીનગર ખાતે ગુજરાતના સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષે આજે કેબિનેટ બેઠક મળશે। અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે યોજાયેલા પાટીદાર અગ્રણીઓ અને સરકાર વચ્ચે સમાધાન માટે બેઠક મળી હતી, જેમાં પાટીદાર દ્વારા રાખવામાં આવેલી 4 માંગમાંથી 2 માંગ પર કેબિનેટમાં ઠરાવ પસાર કરવામાં આવશે। વધુ એક બાબાનો ચહેરો બેનકાબ થયો છે, વાત છે યુપીના સીતાપુરની, જ્યાં એક યુવતીને મહંત પર આશ્રમમાં 8 મહિના સુધી બંધક બનાવીને દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો છે। અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના જૂના પાદર ગામે નવરાત્રીની ઉજવણી ગરબા રમીને કરાતી નથી। છેલ્લા 500 વર્ષથી ગામના યુવાનો દ્વારા તેમજ સ્ત્રીઓ વેશ ધારણ કરીને ભવાઈ અને નાટકો ભજવવામાં આવે છે। ધોરાજી શહેરમાં નગરપાલિકાના સફાઈ કામદારો તેમની માંગણીઓ ન સ્વીકારતા પ્રતિક આંદોલન પર ઉતરી ગયા છે। તેઓની માંગણી નહીં સંતોષાય તો આત્મવિલોપન અને સફાઈ કામગીરી ઠપ કરવાની ચીમકી આપી હતી। નવરાત્રીના તહેવારની રાહર ગુજરાતીને હોય છે, ત્યારે મા આદ્યશક્તિના પર્વની વધાવવા માટે પાલીતાણા જૈન યુવા એકતા ગ્રુપ દ્વારા નવલી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું। બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો મામલો હજુ પણ શાંત થવાનું નામ નથી લેતો, તો બીજી તરફ વિશ્વવિદ્યાલયના પ્રોડેક્ટર ઓકાર નાથસિંહે તમામ મામલે પોતાની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું છે। 27 સપ્ટેમ્બરે મુંબઈમાં વર્લ્ડ કપની આખી ટીમ ભેગી થવાની છે। વર્લ્ડ કપ પર ફિલ્મ બનાવનાર ફિલ્મ સર્જક વિષ્ણુ વર્ધન ઇન્દુરી આ ટીમનું જાહેર સન્માન કરવાના છે। સતત ઘટતા વિકાસ દર અને હલબલી ઉઠેલા અર્થતંત્રને કારણે સરકારની મુશ્કેલીઓ વધી છે। ભાજપના ટોચના નેતા અને અટલ સરકારના મંત્રી રહેલા યશવંત સિન્હાએ સતત ગગડી રહેલા અર્થવ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કેન્દ્ર સરકાર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં જાણે અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો હોય તેમ અસામાજિક તત્વો દ્વારા શાકભાજીની દુકાનમાં ચોરી કરી તોડફોડ કરતા ધાનેરામાં ભારે નારાજગી જોવા મળી હતી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઢોલકિયા પબ્લિક હોસ્પિટલ ઉદઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્યના રોડ બિલ્ડિંગ અને પ્રોજેક્ટના કેપિટલ મંત્રી જયેન્દ્રસિંહ પરમારના હસ્તે હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું।